નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ત્રણ કલસોર ગુજરાતી પાઠ આઠ કીડી હતી કે હાથી હશે પાઠની સમજૂતી પ્રવૃત્તિ અને સ્વાધ્યાય જોઈશું સૌપ્રથમ અહીંયા ગીતડું છે ત્યારબાદ ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે એ શોધવાનું છે અહીંયા જોઈએ આપણે એના જવાબ કે શિયાળ છે તો પર્વતની પાછળ જીરા ઝાડીની પાછળ વાઘ ગુફાની પાછળ સાપ થડની બખોલમાં અને સિંહ પથ્થરની પાછળ સંતાયેલા દેખાય છે દોરીને રંગ પૂરવાનો છે હાથીનું ચિત્ર દોરી રંગ પૂરવાનો છે અહીંયા પણ જાતે લખવાનું છે આગળ જોઈએ વાતચીત આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તો બધા પાંદડા ઉડી ગયા ત્યારે બીજું હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે તો હાથીના પગ પાસે તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીડી કે હાથી તો હાથી તમારા વાલા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત રમશો તો અહીં તમારા મિત્રનું નામ અને રમતનું નામ લખવાનું છે પાંચ તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો સ્ટોર રૂમમાં છ શાળામાં થપ્પો રમવાનો થાય તો કયા કયા સ્થળે સંતાવાનું પસંદ કરો તો પાટલી પાછળ મધ્યાહન ભોજનમાં બગીચામાં સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો તો અહીંયા પહેલું હાથી અને કીડી દુશ્મન હતા ખોટું છે એટલે નાક પકડું બીજું હાથી કુસ્તી રમવા માગતો હતો તો સાચું છે એટલે કાન પકડો એવી જ રીતે ત્રીજામાં નાક પકડો ચોથામાં કાન પાંચમામાં નાક છઠ્ઠામાં પણ નાક સાત આઠમાં પણ નાક અને નવમાં કાન પકડવા અને દસમામાં પણ કાન નાક પકડવું આગળ જે પ્રશ્નને જવાબ પહેલું પહેલીવાર ટીકું ચંદુને કેમ ઝડપથી શોધી શકી તો ચંદુ જ્યાં સંતાયો હતો ત્યાં તેની સૂંઢ અને પૂંછડી દેખાતી હતી તેથી ટીકુ ચંદુને ઝડપથી શોધી શક્યો બીજું તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું તો ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતી હતી માટે ટીકુએ ચંદુને કહ્યું ત્રીજો જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએને શોધવા શું કર્યું તો ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું આગળ જોયું પાછળ જોયું આમ તેમ દોડાદોડી કરી ચોથું ટીકુ ચંદુને કેમ શોધી ના શકી તો ચંદુ મોટા પથ્થર વચ્ચે સંતાઈ ગયો તેથી પાંચમું છે ટીકુને ક્યારે નવાઈ લાગી તો ટીકુ જેને પથ્થર સમજતી હતી તે ચંદુ હાથી હતો જાણી નવાય લાગી છઠ્ઠું ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ યુક્તિ કરી તો ટીકુ ચંદુના પગ પર થઈ તેના કાન પાછળ સંતાઈ ગઈ આગળ જોઈએ અહિયાં કીડી અને હાથી તો એનું લખવાનું છે તો કીડી મસ્કરી કરે છે બરાબર સંતાને બચાવ બચાવ એન ઘેન દીવા ઘેન અને એકવાર તું હાર્યો એ એના વાક્યો છે અને હાથીના વાક્યો બહાર આવ હવે મારો દાવ ચાલ સંતાઈ જા એનઘેન દીવા ઘેન એકવાર તું જાતી એકવાર હું આવતો તો એવી રીતના આ જે વાક્યો છે એને આવી રીતે કીડી અને હાથીમાં ગોઠવી શકાય આપેલ વાક્યનો અર્થ સમજાતો હોય એવો વિકલ્પ તો પહેલું છે ચંદુ એક ઝાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તો એમાં પહેલું આવશે ઝાડ ઝાડુ હોય તો જ હાથી સંતાઈ શકે બીજું છે તો એમાં આવશે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું ત્રીજું એમાં પહેલું આવશે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો ચોથામાં બીજું આવશે ઘણી બધી વાતો કરી અને પાંચમામાં છેલ્લું વાક્ય આવશે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા પાછું ગીતડું છે અને એના આધારે આ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે અહીંયા જોડિયો શબ્દ આપેલ છે તો એના આધારે બનતા શબ્દોને ખાનામાં મૂકીએ ચ અને છ તો સ્વેચ્છા ઈચ્છા હિતેશુ પીચ ઓછ ને તુચ્છ સ્ન તો પ્રશ્ન કમિશ્નર અને સ્વ તો અશ્વ પાર્શ્વ શ્વેત ઈશ્વર અને વિશ્વ ગીત છે ચિત્રગ્યુ બદલાય એના વાતચીતના પ્રશ્નોના ટૂંકમાં જવાબ જોઈએ કે આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી તો પીછી શબ્દ તમને કઈ પંક્તિ વધુ ગમી તો ત્યાં તો દીઠો રે ચમકારાવાળી પંક્તિ રામુ શું દોરવા માગતો હતો તો આભનું ચિત્ર રામુએ રાતના આકાશમાં શું જોયું તો ચાંદલીઓને તારા રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી તો ચિત્ર દોર્યા રામુ શા માટે મૂંઝાવા લાગ્યો તો ચિત્ર બદલાયું તેથી આપનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું તો આકાશના રંગ બદલાવા લાગ્યા આકાશ કેવું હોય છે વર્ણન કરો તો જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે વાદળને એવું હોય છે ઉનાળાની બપોરે એકદમ ચોખ્ખું હોય છે રાત્રે કેવું હોય તારોડિયા દેખાય સવારે કેવું હોય તો એવી રીતે વર્ણન કરવાનું છે નવમો પ્રશ્ન છે તમને કયા સમયનું આકાશ જોવું ગમે તો વહેલી સવારનું દસમું તમને કયા પંખીનો અવાજ ગમે તો જેનો ગમે એ આપણે નામ લખીશું આગળ જયેશ રવિવારે છ થી આવ્યો તો એનો આપણે પૂરો શબ્દ લખીશું કે કચ્છથી આવ્યો બીજું તો આડો અવળો શબ્દ છે એને ગોઠવી તો સ્વચ્છ થશે ત્રીજામાં વિશ્વાસ થશે ચોથામાં પાંચમામાં અશ્વ છઠ્ઠામાં ઈચ્છા સાતમામાં વિશ્વ આઠમામાં ઈશ્વર એ બરાબર શોધી પછી એના જવાબ લખવાના છે નવમામાં તો શ્વેત વાક્ય વાંચી એના અર્થવાળી પંક્તિ શોધવાની છે તો ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો તો ચિત્ર રૂડું ત્યાં એણે આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું તેવી જ રીતે બીજા ત્રીજા વાક્ય ચોથા પાંચમા વાક્ય જે કાવ્ય પંક્તિ આવે એ આ મુજબ આવશે ઓકે આગળ જોઈએ ઝાડની સાથે દોસ્તી છે તો એમાં પહેલાં શું કર્યું અને પછી શું કર્યું તો વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવવાના છે તો અહીં દસ વાક્યો છે એ આ મુજબ આવશે પહેલું દાંત સાફ કર્યા બીજું સ્નાન કર્યું ત્રીજું ચા નાસ્તો ચોથું ગૃહ કાર્ય પાંચમું ગણવેશ છઠ્ઠું પ્રાર્થના સભા સાતમું ભાષાનું આઠમું મિત્રો સાથે નવમું દાદીમાએ અને દસમું ચાંદામામા સપનામાં આવ્યા આ મુજબ વાક્યો ગોઠવી શકાય કોણ શું કરતું હતું બોલો અને લખો તો પેલા પ્રશ્ન રમેશ શું કરતો હતો તો રમેશ વાંચતો હતો ધ્યાની શું કરતી હતી તો ધ્યાની લખતી હતી રાકેશ શું કરતો હતો રાકેશ વાંચતો હતો મીતા શું કરતી હતી મિતા લખતી હતી હર્ષ શું કરતો હતો હર્ષ લેસન કરતો હતો વાંક્યો વાંચો અને પહેલાં થયું તેની નીચે અને પછી થયું તેની નીચે અલગ કરો તૈયાર લીટી કરીને અલગ કરેલ છે કે વિરાટે બૂટ પહેર્યા તો પહેલાં અને જવા સીડી ઉતરે છે તો હવે એવી જ રીતે બીજા વાક્યમાં ધૂળમાં રમતી હતી એ પહેલાં અને હાથ ધોએ છે તો અત્યારે તો દરેક વાક્યમાં એ અલગ કરેલ છે આગળ છે ગઈકાલ આજ આવતીકાલના ખાનામાં મૂકો તો વાક્યો આજનું જે હોય એ અહીંયા ગઈકાલ એટલે કે જે પહેલાં ક્રિયા થઈ ગઈ હોય તે આમાં અને હવે જે થવાની હોય તે આની અંદર તો આ મુજબ આ વાક્યો બધાય આવશે આગળનો પ્રશ્ન છે કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હું સવારે વહેલી ઊઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી તો કરવું છે તો એનું ક્રિયાપદ થશે કરતી હતી અત્યારે તે આંગણામાં ચી ચી તો કરવું તો કે કરે છે એવી જ રીતે બીજું ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે ત્રીજું રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી આજે શાળામાં પણ તે પૂરી ખાય છે ચોથું અંકિત રજામાં અમદાવાદ ગયો હતો અત્યારે તે નડિયાદ જાય છે પાંચમું જાવેદ બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા આજે તે તુલસીનો છોડ રોપે છે અક્ષર અને ચિત્રને ધ્યાનથી જુઓ ચિત્ર પરથી શબ્દ બનાવવાના છે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે શબ્દ બનાવેલા ચોથું રેત પાંચમું રંગો છઠ્ઠું મેળો સાતમું ઘરે આઠમું મારા પછી રાત આભ દિન અને પ્રકાશ એના પરથી વાક્ય તો આ મુજબ વાક્ય ચિત્ર પરથી લખી શકાય આભાર મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું